अरविंद केजरीवाल की गुजरात मुलाकात ने लेने राजकारण गरमायू है, जेनी अंदर दिल्ली ना मुख्यमंत्री अरविंद केजरीवाले गई काले कांग्रेस ना धारासभ्य अमरीश ढेर नो संपर्क कर्यो हतो। त्यारबाद समग्र राजकारण गरमाई चुक्यू छे। अमरेली राजूला ना अमरीश ढेर कांग्रेस ना धारासभ्य छे अने अमरीश ढेर नो संपर्क करता हाल समग्र राजकारण छे ते गरमायू छे। जे रीते गई काले आपना संयोजक अने दिल्ली ना मुख्यमंत्री अरविंद केजरीवाल गुजरात मुलाकाते हता, जेनी अंदर अनेक पार्टी ना कार्यकर्ताओं साथे तेमने वातचीत करी हती, मीटिंग करी हती, जाणीता पत्रकार पण तेमनी साथे राजकारण गरमायू छे। अमरीश ढेर नो तेमने संपर्क कर्यो हतो, संपर्क बाद समग्र गुजरात ना राजकारण नी अंदर हाल गरमाओ जोवा मळी रह्यो छे। खास करीने कोंग्रेस मां पण क्यांक ने क्यांक अनेक तर्क वितर्क साथे चर्चा नो दौर शुरू थयो छे। फोनलाइन पर संवाददाता वीरेन मेहता जोड़ाया छे। जी वीरेन, जणावशो जे रीते केजरीवाले गई काले अमरीश ढेर नो संपर्क कर्यो हतो, शुं छे समग्र मामलो? जी चोक्कस, केजरीवाल जे आम आदमी पार्टी ना सर्वे सर्वा छे तेओ गई काले गुजरात नी मुलाकाते आव्या हता अने तेमणे गई काले जे कोंग्रेस ना धारासभ्य छे अमरीश ढेर तेमनी टेलिफोनिक वातचीत करी हती। ज्यारे मंत्री ने तेमने अमरीश ढेर ने पूछ्युं के भाई तमे आपमां जोड़ावाना छो, त्यारे एमणे जणाव्युं हतुं के भाई मारुं जे जमीन मुद्दे आंदोलन चाली रह्युं छे તે મુદ્દે તેમજ મારી પરીક્ષા કરવા મારી તબિયતની પરીક્ષા કરવા માટે કેજરીવાલ સાહેબે મને ફોન કર્યો હતો, પરંતુ હું આપમાં જોડાવાનો છું તેવું એમને નિવેદન આપ્યું હતું। પરંતુ કહી શકાય કે જે રીતે કેજરીવાલ સાહેબે તેમના સંપર્ક કર્યો હતો તે રીતે લઈને ગુજરાતનું રાજકારણ ચોક્કસ। જી વિરાન, આપણી સાથે ધારાસભ્ય અમરીશ ઢેર જોડાયા છે। અમરીશજી, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। જે રીતે અરવિંદ કેજરીવાલ હારે ગઈકાલે આપને વાત થઈ છે, શું છે સમગ્ર મામલો, શું આપ આપમાં જોડાવાના છો? ના, આમ આદમી પાર્ટીમાં જોડાવાની કોઈ વાત નથી। ગઈકાલે મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી ગુજરાતના પ્રવાસે હતા। ગોપાલ ઇટાલિયાજી છે એ જૂના અમારા પરિચિત છે અને આ અમારા આંદોલનથી વાકેફ છે। એટલા માટે વાકેફ છે કે તોકેજ વાવાઝોડામાં એ લોકોની ટીમે પણ મારા વિસ્તારમાં પ્રવાસ કરીને લોકોને મદદરૂપ થવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા। એ સંદર્ભે બધી વિગતો એને મોકલેલી હતી। કાલ સાંજે પછી એમનો ફોન હતો અને કીધું કે આપની સાથે અરવિંદ કેજરીવાલજી વાત કરશે। સ્વાભાવિક છે કે જયારે ગુજરાતના પ્રવાસમાં હોય, ગુજરાત મોડલના નામે આખા દેશમાં બધી વાતો ચાલતી હોય અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે 2.5 લાખ લોકોના પ્રતિનિધિએ જયારે કોઈ પ્રજાલક્ષી વિકાસનું કામ કરવા માટે ઉપવાસ ઉપર બેસવું પડતું હોય તો સ્વાભાવિક છે એને ખબર અંતર પૂછવા માટે ફોન કર્યો હોય। એટલે મારી તબિયત પૂછી, વિગતો પૂછી શું છે અને કીધું કે મારા લાયક કાંઈ પણ કામકાજ હોય તો કીધું કહેજો, અને મેં પણ કીધું છે કે ચોક્કસપણે જો કંઈ આપને જરૂર પડશે તો ચોક્કસપણે હું આપને કહીશ। અમરીશભાઈ, આ બાદ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર ચર્ચાનો દોર શરૂ થયો છે કે અમરીશ ઢેર જે રીતે અરવિંદ કેજરીવાલના સંપર્કમાં છે અને રાજકારણ ફરીથી ગરમાયું છે, આપ આ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો? હું એવું માનું છું કે જાહેર જીવનની વ્યક્તિ મોટા ભાગે પારદર્શક રહેવું જોઈએ જેથી જનતા જનાર્દન ઉપર સારી છાપ પડે। મારા કોંગ્રેસના બધા જ વરિષ્ઠ આગેવાનો સાથે પણ મારે નિયમિત વાતચીત થાય છે। રોજ 3-4 જેટલા ધારાસભ્યશ્રીઓ પણ મારી ઉપવાસ છાવણીની મુલાકાત લઈ પેપર્સ જોઈ અને સમર્થન આપે છે અને આ ચર્ચા પણ કાલે કેજરીવાલજી સાથે પણ જે મારી ચર્ચા થઈ એ પણ મેં મારા મોવડી મંડળનું મેં ધ્યાન દોર્યું છે। એટલે કોઈ શક કરવાનો કે બીજી ત્રીજી બાબતનો કોઈ પ્રશ્ન મારા હિસાબે રહેતો નથી। પણ અમરીશભાઈ, ક્યાંક ને ક્યાંક જે રીતે અરવિંદ કેજરીવાલનું ગઈકાલે ગુજરાતમાં આવું, જાણીતા પત્રકાર ઈસુદાન ગઢવીનું તેમની સાથે જોડાવું અને એ સહયોગ જ સાથે કે આપની સાથે પણ સંપર્કમાં હોવું ને વાત કરવી, આને લઈને સમગ્ર રાજકારણ ગરમાયું છે, આપ કઈ રીતે જુઓ છો? હું એટલું ચોક્કસપણે કહીશ કે બધી પાર્ટીઓની વિચારધારા જુદી જુદી છે પણ બધાનો એમ જે છે એ લોકોનું ભલું ક્યાં થાય, લોકોનું હિત કેમ સચવાય, લોકોને પડતી મુશ્કેલીઓ કેમ દૂર થાય, એ રીતે બધી જ પાર્ટીઓ પોતાની આઈડિયોલોજી પ્રમાણે કામ કરતી હોય છે। હું એવું માનું છું કે બધા જ લોકો પણ માનવીય રીતે આમાં જોડાયેલા હોય છે, તો પાર્ટી, સત્તા પક્ષ, વિપક્ષ કે અન્ય પક્ષ એ પછીની વાત છે, પણ જયારે કોઈ ચૂંટાયેલો જનપ્રતિનિધિ, આટલા બધા લોકોનું પ્રતિનિધિત્વ કરનારો માણસ જયારે કોઈ વિગત સાથે આંદોલન ઉપર બેસો હોય તો સ્વાભાવિક છે કે એમની ખબર અંતર પૂછવા માટેનો શું મુદ્દો છે એ પૂછવા માટે એને ફોન કર્યો છે અને એ આવકાર્ય છે, એમાં શું ખોટું છે? ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા મારા મિત્રો જે છે એમણે પણ મારી ખબર અંતર પૂછી છે, એટલે એ કોઈ વાત એવી કોઈ વાત નથી। અને જે રીતે કેજરીવાલજી ઈશુદાનજીને અહીંયા સામેલ કરવા માટે પાર્ટીમાં આવ્યા તો બધાએ પોતપોતાનું કામ કરી અને લોકોનું હિત ક્યાં સચવાય, લોકોનું ભલું કેમ થાય એના માટેના પ્રયત્નો ચોક્કસપણે કરવા જોઈએ અને કરે છે। આવનારા સમયમાં લોકો માટે ખૂબ આવકાર્ય છે, કારણ કે તંદુરસ્ત હરીફાઈ જો થાય તો ચોક્કસપણે લોકો માટે ઘણું બધું સારું થતું હોય છે।
અમરીશભાઈ, એક સવાલ એ પણ છે કે હાલ કોંગ્રેસને લઈને ક્યાંક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને લઈને ખેંચતાણ ચાલી રહી છે, તે વચ્ચે અરવિંદ કેજરીવાલ સાથે વાત થઈ છે અને વધુ આ રાજકારણ તેને લઈને ગરમાયું છે? ખેંચતાણ ચાલી રહી છે એ બાબતમાં હું સહમત એટલા માટે નહીં થાઉં કે અમારા બંને યુવા નેતા અદ્રણી પરેશભાઈ ધાનાણી હોય, અમિતભાઈ ચાવડા હોય, બંનેએ પાર્ટી સમક્ષ પોતાનું રાજીનામું મોકલ્યું છે. રાજીનામું મંજૂર પણ પાર્ટીએ કર્યું છે અને આવનારા સમયમાં વધુ સારી રીતે ગુજરાતમાં અસરકારક રીતે શું એવું કરી શકીએ કે લોકો સાથે જોડાય, આપણી વાત લોકો સુધી પહોંચે, લોક પ્રશ્નોને વાર્તા મળે, એના માટેના પ્રયત્નો કોંગ્રેસના બધા જ વરિષ્ઠ આગેવાનો દિલ્હી મોવડી મંડળ સાથે બેસી અને ચર્ચા કરી રહ્યા છે. કોઈ પણ પ્રદેશ અધ્યક્ષ તરીકે આવે એમાં કોઈને ક્યારેય વાંધો ન હોઈ શકે, એટલા માટે કે આ કોરોના કપરા કાળની અંદર મોટાભાગના નેતાઓ પણ જયારે બીમાર પડ્યા હતા ત્યારે કદાચ સામાન્ય મતભેદ હોય તો પણ બધાએ સાથે બેસી બધાની તબિયત સુધરે, લોકો માટે કામ થઈ શકે એવી ચર્ચા ચોક્કસપણે થઈ છે. એટલે હું એવું માનું છું કે આંતરિક ખેંચતાણ કોઈ નથી એવું સ્પષ્ટપણે આપને જણાવું છું. જી અમરીશભાઈ, મંતવ્યની સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જ રીતે ગઈકાલે અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત બાદ જે રીતે અમરીશ ઢેરે, જે કુગાય કોંગ્રેસના ધારાસભ્ય છે, તેમને મંતવ્યની સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તેઓએ અરવિંદ કેજરીવાલ સાથે વાત કરી છે, રાજકારણ ગરમાયું છે, પરંતુ તેની અંદર જે હાલ આંદોલન ચાલી રહ્યું છે, તેમના દ્વારા જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, તે મુદ્દે તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી, જ્યારે બીજો કોઈ રાજકીય મુદ્દો આની અંદર નથી.